આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જ ગુજરાતના 182 વિધાનસભા વિસ્તારમાં એક સાથે આવાસ અર્પણનો ડભોઈ વિધાનસભા કક્ષાનો એપીએમસી ખાતે જ આવાસ ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો છે. મહાનુભાવોના હસ્તે જ આવાસ મકાનની ચાવી લાભાર્થીઓને અર્પણ કરવામાં આવી રહી છે. આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના સાથે જ આ તમામ બાબતે અંતર્ગત ડભોઈ તાલુકાના આવાસોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ડભોઈ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે યોજાયો છે, જેમાં વડોદરા જિલ્લાના 352 ગામના 1495 લાભાર્થીઓને પીએમ આવાસનું ઈ લોકાર્પણ અને ઈ ગૃહ પ્રવેશ કાર્યક્રમ ડભોઈ ખાતે યોજાયો છે. વડોદરા જિલ્લાના ડભોઈ, કરજણ, વાઘોડિયા, સાવલી, કરખડીમાં ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જે આ કાર્યક્રમ અંતર્ગત ડભોઈ તાલુકાના 67 ગામમાં કુલ 237 આવાસોનું પ્રધાનમંત્રીના હસ્તે જ ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, જિલ્લા કલેક્ટર એ બી ગોર, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપર, સીડીએચ મીનાક્ષીબેન ચૌહાણ, જિલ્લા મહામંત્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે ગુજરાતમાં તો ઐતિહાસિક દિવસ કહી શકાય કે સમગ્ર 182 વિધાનસભામાં એક સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલી હાજર રહ્યા છે. ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રી પણ વર્ચ્યુઅલી હાજર રહ્યા છે અને 1,27,000 જેટલા પ્રધાનમંત્રી આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. કદાચ દેશમાં પહેલીવાર આવી રીતનો કાર્યક્રમ થયો છે અને એમાં લાખો લોકો વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા અને વડાપ્રધાનશ્રીએ સીધા સંવાદ પણ લાભાર્થીઓ સાથે કર્યા છે અને લાભાર્થીઓને સંબોધન પણ કર્યું છે. એના જ ભાગરૂપ દરબાવતી ડભોઈનગર ખાતે પણ કાર્યક્રમ હતો. લગભગ 237 લાભાર્થીઓને મકાનોની ચાવી આપવામાં આવી છે અને આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના કલેક્ટર શ્રી ગોર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતાબેન, તાલુકા વિકાસ અધિકારી મામલતદારશ્રી કાર્યક્રમનો લાભ લીધો છે. વડાપ્રધાનશ્રીએ પહેલેથી જ કહ્યું છે કે 24 ડિસેમ્બર સુધીમાં કોઈપણ ઘર વેહણું ના રહે, દરેકને પાકું મકાન મળે એના માટેના જે પ્રયત્નો ચાલી રહ્યા છે એના જ ભાગરૂપ આજે આ 1,27,000 મકાનો સમગ્ર ગુજરાતમાં લોકાર્પણ કરવામાં આવ્યા છે. આવા સુંદર કાર્યક્રમ માટે હું વડાપ્રધાનશ્રીનો પણ આભાર માનું છું, મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર માનું છું અને જે લાભાર્થીઓને આનો લાભ મળ્યો છે એ તમામને અભિનંદન આપું છું અને જે લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સીધી આડકતરી રીતે સરકારના કાર્યક્રમને બિરદાવ્યો છે એ તમામને આભાર માનું છું. હા, મારું નામ ભરવાડ રાણાભાઈ મેરાભાઈ, ગામડી ગામ, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા. આજથી મેં વર્ષો પહેલાં કાચા મકાનમાં રહેતા હતા. કાચા મકાનમાં અમને અતિ તકલીફો બહુ પડતી હતી. ચોમાસું આવે એટલે વરસાદ પડે એટલે અનાજ પલી જાય, ગોદડા પલી જાય. એથી અમને પ્રધાનમંત્રી આવાસ મળ્યું. આવાસ મળ્યું એટલે અમને 1,20,000 સહાય મળી, 23,500 મજૂરી મળી. એથી મોદી સાહેબનો અમે આભાર માનીએ છીએ, મુખ્યમંત્રી સાહેબનો આભાર માનીએ છીએ. વિશેષ કે ભાઈ આજે દ્વાપર યુગની અંદર કૃષ્ણ અમારી સાથે રહેતા એમ આજે કલિકાલની અંદર અમે મોદી સાહેબ અમારી સાથે ઊભા છે એથી વિશેષ મોદી સાહેબનો અમે ધન્યવાદ માનીએ છીએ. નમસ્કાર, હું વાળંદ રાજેશભાઈ સનાભાઈ, ગામ રતનપુર, તાલુકો વડોદરા, જિલ્લો વડોદરા, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભાર્થી છું. પ્રધાનમંત્રી આવાસ યોજનાને મળવાથી અત્યારે હું પાકા મકાનમાં રહું છું. પહેલાં હું અને મારો પરિવાર કાચા મકાનમાં રહેતા હતા. તે કાચા મકાનમાં અમને ઘણી તકલીફો પડતી હતી વરસાદની અને શિયાળામાં. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અમને 1,20,000 રૂપિયા અને 20,000 રૂપિયા મજૂરી મળેલ છે. આવાસ યોજના હેઠળ અમે પાકું મકાન બનાવેલ છે અને અત્યારે હું અને પરિવાર પાકા મકાનમાં શાંતિથી રહીએ છીએ. એ બદલ મુખ્યમંત્રી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ તથા અરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો અને સરકારશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય. મારું નામ પ્રવીણભાઈ સનાભાઈ રાણા છે. હું રહેવાસી ભાટોજીનગર, રાણાવાસ, ડભોઈ. સરકારશ્રીની આ યોજના જે વડાપ્રધાન મુખ્યમંત્રી યોજનાનું આવાસ યોજનામાં જે જાણ થતાં હું ફોર્મ ભર્યું અને એ વર્ષનું
ટાર્ગેટ હતું, એ ટાર્ગેટ મને વર્ષમાં પૈસા પૂરા થયા 3.5 લાખ રૂપિયા. જે મારી પાસે પોતાનું મકાન હતું નહીં, ને એ મકાન મારે આ 3.5 લાખ રૂપિયા મારું પોતાનું મકાન થઈ ગયું, તો હું ભારત રાજ્ય સરકારનો, કેન્દ્ર સરકારનો આભાર માનું છું કે આવું જો યોજના મળે તો જે સામાન્ય માણસના જે સપનું છે કે પોતાનું ઘર, તો આવું ઘર બની જાય, એ જ પ્રાર્થના. સજા ભારત માતા કી જય.